નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 30 નવેમ્બર 2019 ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ 30 નવેમ્બર 2019 ડેઈલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર, કે જે ગીધ સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરશે. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યના પર્યટન વિકાસ નિગમે ટાઈમ્સ ગ્રુપ સાથે સમજૂતી કરી? તો તે રાજ્ય છે આસામ, કે જેના પર્યટન વિકાસ નિગમે ટાઈમ્સ ગ્રુપ સાથે સમજૂતી કરી છે. આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી. વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3. હાલમાં જ રાષ્ટ્રપતિએ કઈ વિધાનસભા દ્વારા પારિત પત્રકાર અને પત્રકારી સંસ્થાન 2017 વિધેયકને મંજૂરી આપી? તો તે વિધાનસભા છે મહારાષ્ટ્ર વિધાનસભા, કે જેના દ્વારા જે વિધેયક હતું તેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી. વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. હાલમાં જ ચર્ચામાં રહેલ એટાલિન પરિયોજનાનું નિર્માણ કયા રાજ્યમાં થશે? તો આ પરિયોજનાનું નિર્માણ થશે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા. વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 5. 47મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આ આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 6. ન્યૂજેન મોબિલિટી સમિટ 2019 આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુગ્રામમાં, હરિયાણા. રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય. વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 7. હાલમાં જ કયા પૂર્વ શ્રીલંકાઈ ક્રિકેટરને ઉત્તરી શ્રીલંકા પ્રાંતના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા? તો તે પૂર્વ ક્રિકેટર છે મુથૈયા મુરલીધરન. શ્રીલંકા, પાટનગર જયવર્ધને પુરા કોટ્ટે અને કોલંબો. રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી. પ્રશ્ન 8. હાલમાં જ કોને ભારતમાં જાપાનના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે સાતોશી સુઝુકી. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. જાપાન, પાટનગર ટોક્યો, પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચલણ છે યેન. પ્રશ્ન 9. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો તે બન્યા છે ઉદ્ધવ ઠાકરે. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી. વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48,
રાજ્યસભાની બેઠક 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 10. WHO પ્રમાણે કયા દેશના કિશોર બીજા દેશોની તુલનામાં વધારે સક્રિય છે? તો તે કિશોર છે ભારત દેશના, કે જે બીજા દેશોની તુલનામાં વધારે સક્રિય છે. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. હાલમાં જ કયા દેશમાં બીબોનિક પ્લેગના થોડા કેસ સામે આવ્યા છે? તો તે દેશ છે ચીન, કે જ્યાં આવા કેસ સામે આવ્યા છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનમિની. પ્રશ્ન 12. હાલમાં જ વર્ષ 2019નો એકલવ્ય પુરસ્કાર કોને આપવામાં આવ્યો? તો તે આપવામાં આવ્યો છે જીહલી દલાવહરા. તેઓ વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 13. વૈશ્વિક સમૃદ્ધિ ઇન્ડેક્સ 2019માં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું? તો પ્રથમ સ્થાને રહ્યું છે ઝ્યુરિક. આ યાદીમાં ભારતનું બેંગલુરુ 83માં, મુંબઈ 107માં સ્થાને અને દિલ્હી 101માં સ્થાને રહ્યા. પ્રશ્ન 14. હાલમાં જ કઈ વ્યક્તિને ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે જનરલ બિપિન રાવત. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં સુધીર ડારનું અવસાન થયું 87 વર્ષની વયે, તે કોણ હતા? તો તેઓ એક કાર્ટૂનિસ્ટ હતા જેમનું અવસાન થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.